राजकोट थी समाचार सामे आव्या छे। तहेवारोना समय राजकोटमां खाद्यतेलना भावमां वधारो थयो छे। फर एकवार खाद्यतेलना भावमां वधारो करवामां आव्यो छे तो तहेवार नजीक आवी रह्या छे। तेवा समये सिंगतेल अने कपासिया तेलना डब्बामां रूपिया 20 नो वधारो करायो छे तो पाम तेलना 15 किलो डब्बाना रूपिया 2080 भाव कराया छे तो सिंगतेलना डब्बानो भाव रूपिया 2800 ने पार पहोंच्यो छे। तो कपासिया तेलना डब्बानो भाव रूपया 2510 थयो छे। तो तहेवार नजीक आवी रह्या छे तेवा समये जो खाद्य तेलना भावमां वधारो करवामां आव्यो छे तो सिंगतेल अने कपासिया तेलना डब्बानो भाव वध्यो छे, रूपया 20 नो वधारो करवामां आव्यो छे। संवाददाता सत्यम हंसोरा फोनलाइन पर जोड़ाई गया छे। जी सत्यम, तहेवारो नजीक आवी रह्या छे तेवा समये ज खाद्य तेलना भावमां वधारो करायो छे, शुं छे विगत? ચોક્કસથી, આવતા અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો તહેવાર શરૂ થઈ જાય છે, રક્ષાબંધન, સાતમ અને જન્માષ્ટમીના જે તહેવારો આવી રહ્યા છે અને એવા જ સમયે જે ખાદ્ય તેલ છે કે તેમાં ફરી એક વખત ભાવ વધારો છે કે તે જીતવામાં આવ્યો છે। સિંગતેલ અને કપાસિયા તેલના જે ડબ્બે છે કે તે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જો કે બીજી તરફ પામ તેલ છે કે તેમાં 15 કિલો ડબ્બાના ભાવ 15 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય વાત છે કે સાતમ આઠમના તહેવાર નિમિત્તે ગૃહિણીઓ છે કે મોટા સમય મોટા પ્રમાણમાં ફરસાણ ઘરે બનાવતી હોય છે, કારણ કે 7 કે 8 દિવસ લોકોને ઘરે રજા રહેતી હોય છે ને ઘણી વખત સાતમના લઈને લોકો રસોઈ નથી બનાવતા અને જે આ ફરસાણ બનાવે છે તે ફરસાણ જ જમે છે, ત્યારે એવા જ સમયે ભાવ વધારાથી લોકોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। જી સત્યમ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો તહેવારો નજીક આવી રહ્યા છે તેવા સમયે જ ખાદ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તો સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 20 નો ભાવ વધારો કરાયો છે।